તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ધ્વનિના પરાવર્તનની. આ આપણો લેક્ચર નંબર 5મો છે. તો ધ્વનિનું પરાવર્તન, એની અંદર આપણે પડઘો જોયું. પડઘો કોને કહેવાય? તો કે ધ્વનિનું તરંગ છે એ કોઈ સપાટી પરથી અથડાઈને પાછું આપણને સંભળાય, પાછું આવે ને પાછું આપણને સંભળાય, તો એને શું કહેવાય? પડઘો કહેવાય. એટલે એ એક ને એક ધ્વનિ છે આપણને બીજી વાર સંભળાશે. તો એના માટેનો સમયગાળો કેટલો હોવો જોઈએ? 0.1 સેકન્ડ હોવો જોઈએ. પછી બીજી વસ્તુ શું હોવી જોઈએ? તો કે જ્યાંથી ધ્વનિનું પરાવર્તન થાય છે એ સપાટી કેવી હોવી જોઈએ? ખૂબ મોટી હોવી જોઈએ. એટલે કે કાં પહાડો હોવો જોઈએ અથવા તો મોટી ઇમારત હોવી જોઈએ. મિનિમમ ડિસ્ટન્સ કેટલો હોવો જોઈએ? તો કે વસ્તુ એટલે કે જે ઉદ્ગમ છે, જે ધ્વનિનું ઉદ્ગમ છે, એ ધ્વનિનું ઉદ્ગમ અને જ્યાંથી પરાવર્તન થાય છે એ સપાટી વચ્ચેનું મિનિમમ અંતર કેટલું હોવું જોઈએ? 17 મીટર હોવું જોઈએ. ત્યારે શું પડઘાને આપણે વ્યવસ્થિત સમજી શકીએ. તો પડઘો આપણે જોયું હતું. હવે આજે આપણે અનુરણન અને બીજા કેટલાક ગુણન પરાવર્તનના ઉપયોગો છે એની ચર્ચા કરવાની છે. તો જોઈએ અનુરણન કોને કહેવાય. તો કે કોઈ રૂમની અંદર તમે હોય અને જોરથી બૂમ પાડો તો શું થશે? એ ધ્વનિનું રૂમની જે અલગ અલગ દિવાલો છે એ દિવાલો સાથે અથડાઈને શું થાય? એ ધ્વનિનું પુનરાવર્તન થશે. જેમ કે હું કોઈ મોટા હોલની અંદર રાડ નાખું, હેલો, તો શું થશે? એ ધ્વનિ છે સામેની બાજુની દિવાલ ઉપર અથડાઈને પાછો પડે, આ બાજુની દિવાલ ઉપર અથડાઈને પાછો ફરે, આ બાજુની દિવાલ ઉપર અથડાઈને પાછો પડે, ઉપર નીચે. તો કે ધ્વનિનું છે એ રૂમની અંદર વારંવાર પરાવર્તન થવાથી જે ઘટના ઉદ્ભવે એને શું કહેવાય? અનુરણન કહેવાય. તો કે ધ્વનિનું શું થશે? વારંવાર પરાવર્તન થવાને કારણે એ ધ્વનિ છે એ ખૂબ લાંબા સમય સુધી શું રહે? રૂમની અંદર જળવાઈ રહી. જેમ કે હું કન્ટિન્યુઅસ બોલતો હોય, કોઈ તમે અનુભવ્યું હોય, કોઈ હોલમાં ગયા હોય, તો કોઈ વ્યક્તિ કન્ટિન્યુઅસ બોલતો હોય અને જો અનુરણન થતું હોય તો એના પછીનું વાક્ય તમે બરોબર સમજી શકતા નથી. શું કામે? કારણ કે એ જેમ જેમ બોલતો હોય એમ એના પાછળનું છે એ શું થતું હોય? પડઘો. અનુરણન થઈને એને પાછું શું થતું હોય? સંભળાતું. તો અનુરણન છે એ એકવાર પરાવર્તન થવાથી બને નહીં. તો કે એ ધ્વનિનું, ધ્વનિ તરંગનું વારંવાર પરાવર્તન થશે ત્યારે શું થશે? અનુરણન ઉત્પન્ન થશે, જે આપણને પૂરું વાક્ય સમજવા દેશે નહીં. તો અનુરણન છે એ આપણે કોઈ ઉપયોગી નથી. એ શું છે? બિનઉપયોગી છે. તો એને નિવારણ કરવા માટે શું કરવામાં આવે છે? તો કે તમે ઘણી જગ્યાએ જોયું હોય કે ભાઈ સાઈડની દિવાલો હોય એમાં શું મારવામાં આવે? લેધર અથવા તો વેલ્વેટ મારી દેવામાં આવે. જેમ કે તમે સિનેમા હોલમાં ગયા હો તો સાઈડની દિવાલો ઉપર તમને એમ થાય કે ઓહો નહીં, મસ્ત બનાવી છે સિનેમા, બરોબર. સાઈડમાં નીચે બધે વેલ્વેટનું શું હોય? ઓલું મારેલું હોય. તો એ શું હોય? ધ્વનિ શોષક પદાર્થ હોય. શું હોય? ધ્વનિ શોષક પદાર્થ હોય કે જે ધ્વનિનું શું થવા દેશે? પરાવર્તન થવા દેશે નહીં. તો આવી જગ્યાએ અનુરણનને ટાળવા માટે શું કરવામાં આવે? દિવાલો ઉપર ધ્વનિ શોષક જે તત્વો હોય એનું આવરણ ચડાવવામાં આવે. એટલે કે એવા કાર્ડબોર્ડ લગાડવામાં આવે અલગ અલગ. તો એના લીધે શું થશે? ધ્વનિનું પરાવર્તન થશે નહીં. શું થઈ ગયા છે? શોષણ થઈ ગયા છે. જેથી અનુરણનની ઘટનાને આપણે શું કરી શકશું? ટાળી શકશું. એના પછી છે કેટલાક ગુણન પરાવર્તન. ગુણન પરાવર્તન એટલે કે અનુરણનની જેમ જ વારંવાર કોઈ ધ્વનિ તરંગનું વધારે વખત પરાવર્તન થાય એને શું કહેવાય? ગુણન પરાવર્તન કહેવાય. કોઈ એક જ તરંગનું 5 વાર પરાવર્તન થયું તો 5×1 એટલે કે એને ગુણન પરાવર્તન કહેશું આપણે. તો ગુણન પરાવર્તનના કેટલાક ઉપયોગો પણ છે. એમાંનો પહેલો ઉપયોગ પડઘો અને અનુરણન તો જોયું. હવે ગુણન પરાવર્તનના ઉપયોગોમાં પેલું જોયું આપણે મેગાફોન. તો મેગાફોન કોને કહેવાય? તો કે તમે પોલીસ પાસે જોયું હોય અથવા તો તમે મૂવી ની અંદર જોયેલું હશે આવું, તો અહીંયા શું હોય? એક પકડવાનું હેન્ડલ હોય, અહીંયા નીચે બેટરી હોય, અને શું કહેવાય? મેગાફોન કહેવાય. તો મેગાફોન છે, માઇક છે, બરોબર છે, હોરનો છે, એની અંદર આવી રચનાઓ તમને જોવા મળે છે. એનું રીઝન શું? તો કે
ગુણન પરાવર્તન કરાવીને ધ્વનિને કોઈ એક દિશામાં મોકલવામાં આવે. સપોઝ કે હું અત્યારે એમને બોલું છું તો આ ધ્વનિ છે શું થશે, સાઈડમાં પણ જશે સામે પણ જશે, એટલે કે 180 ડિગ્રી અને પાછળની બાજુ ચારે બાજુ શું થશે, ધ્વનિ પ્રસરણ પામશે, જેથી ધ્વનિનો નાશ શું થઈ જશે, જલ્દી થઈ જશે અને બહુ દૂર સુધી એ જઈ શકશે નહીં. હવે દૂર સુધી ધ્વનિ મોકલવા માટે સપોઝ કે મારાથી તમે બધા સામે જ બેઠા છો, મારે આજુબાજુમાં વોલ્યુમ જવા દેવું નથી, સામે જ જવા દેવું છે જેથી કરીને તમને વ્યવસ્થિત સંભળાય, તો એ માટે હું શું કરીશ, તો કે હું મેગાફોનનો ઉપયોગ કરીશ. એટલે કે કોઈ વ્યક્તિ છે અહીંથી બોલશે તો એ મેગાફોનની અંદર શું થશે, ધ્વનિ જશે, તો એની અંદર કેવી રચના હોય, તો કે ભાઈ તમારો ધ્વનિ ગયો અહીંયા પર, અહીંયા અથડાઈને ત્યાંથી પરાવર્તન પામે, નીચેથી પરાવર્તન પામે, અહીંથી પરાવર્તન પામે, અહીંથી પરાવર્તન, અહીંથી પરાવર્તન પામે નીચે, એટલે કે આવી રીતે શું થાય છે, એનું અનેક વખત પરાવર્તન થઈને એ શું કરશે, કોઈ ચોક્કસ દિશામાં ધ્વનિ તરંગનું શું થશે, કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરશે. તો માઇકની અંદર તમે બેન્ડ વાજા હોય બરોબર છે, કંઈ પ્રસંગમાં ગયા હોય તો એની અંદર ઓલું પપડું જોયું હોય, તો એ પપડું શું કામનું, તો કે એ ધ્વનિ તરંગનું ગુણન પરાવર્તન કરીને કોઈ એક ચોક્કસ દિશામાં, કોઈ એક ચોક્કસ ફિક્સ ડાયરેક્શનમાં શું કરશે, ધ્વનિને મોકલશે જેથી ત્યાં તમે વ્યવસ્થિત સાંભળી શકો. તો મેગાફોન છે એક એવી રચના છે જેનો ગુણન પરાવર્તનની અંદર, ગુણન પરાવર્તનનો ઉપયોગ કરીને શું કરવામાં આવે છે, ધ્વનિને કોઈ એક દિશામાં મોકલવામાં આવે છે. મેગાફોન છે, પછી તમે લાઉડ સ્પીકર જોયું હોય એ છે, પછી ઘણા ઓટો રિક્ષા હોય એમાં ઓલા હોરન હોય આવા ગોળ ગોળ પપુડા વાળા, એની અંદર પણ આગળ કેવી રચના હોય, આવી રચના આવેલી હોય છે કે જે ગુણન પરાવર્તનનો ઉપયોગ કરીને શું કરે, હોરનનો અવાજ દૂર સુધી સંભળાય એ માટે આવી રચના રાખવામાં આવે છે. એના પછી છે સ્ટેથોસ્કોપ. તો સ્ટેથોસ્કોપ તમે બધાએ જોયું તો હોય, બધાએ જોયેલું હોય બરાબર, જે લોકો વિડીયો જોશો એ બધાએ સ્ટેથોસ્કોપ જોયેલું હોય. હવે એ કેવું હોય, તો કે તમને કદાચ નામનો ખ્યાલ હોય, પણ હમણાં હું દોરીશ એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે, નહીં સાહેબ બરાબર જોયેલું છે. જોયું કે નહીં આવું, સ્ટેથોસ્કોપ તમે ડોક્ટર પાસે ગયા હોય બતાવો તો શું કરશે, આવું એને પહેરેલું હશે, એને કાનમાં નાખીને શું કરશે, તમને આમ છાતીએ લગાવીને એમ કહેશે કે ભાઈ શ્વાસ લેવા, એટલે તમે ઊંડેથી શ્વાસ લેશો, તો એ શેના માટે હોય, તો એની અંદર પણ ગુણન પરાવર્તનનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે તમારા ફેફસાની અંદર, તમારા હૃદયની અંદર જે ધબકતું હશે, એના ધબકારાનો જે અવાજ હશે બરોબર, જે મહિનો રહેવો તમને સંભળાય નહીં, તો એ અવાજને શું કરશે, એ ડોક્ટર સ્ટેથોસ્કોપની મદદથી સાંભળશે. હવે અવાજ આવશે તો એ અવાજ અહીંથી શું કરશે, આવી રીતે ગુણન પરાવર્તન પામીને એ શું કરશે, ડોક્ટરના કાન સુધી પરાવર્તન પામીને શું કરશે, એ ડોક્ટરના કાન સુધી પહોંચશે. તો સ્ટેથોસ્કોપની અંદર પણ શું કરવામાં આવે છે, તો કે હૃદયના ધબકારા કે ફેફસાનો અવાજ છે એ સાંભળવા માટે ગુણન પરાવર્તનનો ઉપયોગ કરીને સ્ટેથોસ્કોપ બનાવવામાં આવે છે. તો આ એના ગુણન પરાવર્તનનો બીજો ઉપયોગ હતો. એના પછી કોન્સર્ટ હોલ કે સિનેમામાં, આ ભી તમે જોયેલું હોય, કોન્સર્ટ હોલ એટલે કે જ્યાં મોટા મોટા આયોજનો કાર્યક્રમો થતા હોય ત્યાં, તો એ કાર્યક્રમો આયોજનો થતા હોય ત્યાં તમે ઉપર છત જોજો બરોબર. અહીંયા આપણે રાજકોટમાં તમે વીવીપી કોલેજની બાજુમાં એક ઓડિટોરિયમ આવેલો છે બરોબર, એ ઓડિટોરિયમની તમે છત જોજો બરોબર, એ કેવી હશે, ગોળાકાર હશે. કેવી હશે, ગોળાકાર હશે, આવી છત હશે બરોબર. અહીંયા શું હશે, સ્ટેજ હોય, અહીંયા તમે બધા બેઠા હો. તો હવે એ ગોળાકાર છત શું કામે રાખવામાં આવે છે, અને તમે જોયું હોય તો એ સ્ટેજ ઉપર છે, એ સ્પીકર આવી રીતે પડેલા છે
આ દિશામાં, બરોબર છે? આવી રીતે તો એનો ઉપયોગ શું છે? તો કે કોન્સર્ટ હોલ એટલે કે ખૂબ કેવો હોય, સેમિનાર હોલ ખૂબ મોટો હોય, તો એની અંદર તમે અહીંયા બોલતા હોય તો એ પાછળ સુધી સંભળાય નહીં ક્યારેક, તો પાછળ સુધી વ્યવસ્થિત સારી રીતે સંભળાય, અનુરણન ન થાય એવી રીતે ક્લિયર એન્ડ લાઉડ અવાજ આવે એ માટે શું કરવામાં આવે, ઉપરનો જે છત છે એ શું રાખવામાં આવે, ગોળાકાર રાખવામાં આવે છે, અને સાઈડની દિવાલ ઉપર શું લગાડી દેવામાં આવે, ધ્વનિ શોષક પડદા લગાડી દેવામાં આવે, જેથી સાઈડની દિવાલોને લીધે ધ્વનિનું પરાવર્તન ન થાય, એટલે કે અનુરણન ન થાય, એ માટે સાઈડની દિવાલોને શું બનાવવામાં આવે, ધ્વનિ શોષક બનાવવામાં આવે છે. અને છત ગોળાકાર રાખવાનું એ રીઝન છે તો કે અહીંથી માઇકમાંથી જે અવાજ આવશે એ છત સાથે અથડાઈને પરાવર્તન પામીને આમ જશે. તો આવી રીતે શું થશે તો કે આખા હોલમાં ધ્વનિનું શું થશે, પ્રસરણ થશે, એટલે કે તમે છેલ્લે સુધી ધ્વનિને શું કરી શકશો, વ્યવસ્થિત સાંભળી શકશો. તો આ એનો ગુણન પરાવર્તનનો ની ઉપયોગ થયો કે ભાઈ કોન્સર્ટ હોલમાં શું રાખવામાં આવે છે, તો કે એની છત છે ગોળાકાર રાખવામાં આવે છે, જેથી ધ્વનિનું પરાવર્તન થઈને આખા હોલમાં ધ્વનિનું વ્યવસ્થિત પ્રસરણ થાય અને જે સાંભળવાવાળા હોય વ્યવસ્થિત ધ્વનિને સાંભળી શકે. બીજી વસ્તુ તો કે સિનેમા હોલમાં તમે ગયા હોય પિક્ચર જોવા, બરોબર છે? તો જ્યાં નાની સ્ક્રીન હોય ત્યાં વાંધો ન હોય, બરોબર? રાજકોટની અંદર જનરલી છે એ સ્ક્રીનો મોસ્ટ ઓફ નાની છે, બરોબર? પણ તમે જો ગેલેક્સીની અંદર નીચે સાવ બેસીને તમે જોયું હોય, બરોબર છે, સ્ક્રીન પાસે, તો એ સ્ક્રીન કેવી હશે? ગોળાકાર હશે. કેવી હશે? સ્ક્રીન ગોળાકાર હશે. આવી રીતે સ્ક્રીન હશે, અહીંયા બધા તમે બેઠા હશો, અથવા તો સ્ક્રીન આવી રીતે ગોળાકાર હશે ઉપરથી, બરોબર? બંને રીતે ગોળાકાર હોઈ શકે, એક આમ સાઈડમાં ગોળાકાર હોઈ શકે, થ્રી ડીમાં વિચારજો, એક આમ સાઈડમાં ગોળાકાર હોઈ શકે, મીન્સ કે આ જે બોર્ડ છે આપણો એ આવી રીતે ગોળાકાર હોય, આવી રીતે, અથવા તો બીજો કેવી રીતે ગોળાકાર હોય, આવી રીતે ગોળાકાર હોઈ શકે, બંને પ્રકારની સ્ક્રીન હોઈ શકે. હવે એ શેના માટે હોય? તો કે જે તમે સિનેમાની અંદર તો દિવાલો જોઈએ જ હોય બધા, એની ઉપર શું લગાડેલું હોય, વેલવેટનું ઓલું મસ્ત બ્લુ કલરનું લાલ કલરનું લગાવેલું હોય, નીચે તળિયે પણ હોય, તો એ શેના માટે હોય? તો કે ધ્વનિ શોષક પડદા તરીકે હોય, ધ્વનિ શોષક સ્ક્રીન હોય કે જે ધ્વનિનું પરાવર્તન થવા દેશે નહીં, તો એના માટે એક સ્ક્રીન ગોળાકાર રાખવામાં આવે. અને તમે જોશો તો ત્યાં સ્પીકર છે એ આવી રીતે પડદા તરફની દિશામાં હોય, જોઈ આવજો ગેલેક્સીમાં વ્યવસ્થિત તમે જાઓ ત્યારે પાછા, તો આવી રીતે શું રાખેલા હોય, જે સ્પીકર છે એ પડદા તરફ રાખેલા હોય અને પડદો આવી રીતે ગોળાકાર હોય, તો થશે શું? તો કે જે ધ્વનિ સ્પીકર મારફતે ઉત્પન્ન થશે એ ક્યાં જશે? પડદારે અથડાઈને એનું પરાવર્તન થઈને આવી રીતે શું થશે? ચારેય દિશામાં એ પ્રસરણ પામશે, એટલે કે ધ્વનિનું સ્ક્રીન ઉપરથી પરાવર્તન થઈને આખે આખા સિનેમામાં ટોકીસમાં, બરોબર, તમને ધ્વનિ સંભળાશે, બરોબર? ગેલેક્સી જ્યાં મોટી સ્ક્રીન હોય કે જ્યાં વધારે માણસો હોય ત્યાં આ તમારે કરવું ફરજિયાત બને છે, બરોબર? ધોરાજીની અંદર જાઓ તો ત્યાં બ્લુ સ્ટાર કરીને છે ટોકીસ, એ સિનેમાની અંદર પણ આવી રીતે ઊભી ગોળાકાર સ્ક્રીન છે, એ સ્ક્રીન બહુ ખૂબ મોટી છે, જેના કારણે શું કરવું પડે, પાછળ સુધી અવાજ સંભળાય, 1200 જણાની કેપેસિટી હોય સિનેમાની, તો એમાં આવી ગોળાકાર સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ધ્વનિનો છે એ પૂરતી રીતે પાછળની બાજુ સંભળાય એ માટે. બાકી જે નાની સ્ક્રીન હોય જનરલી આપણે જે કોસ્મોપ્લેક્સ છે એની ઈ સિનેમાઓ છે જે, તો એમાં કાંઈ બહુ ગોળાકાર પડદો કરવાની જરૂર રહેતી નથી. તો આવી રીતે ગુણન પરાવર્તનનો અલગ અલગ ઉપયોગ કરીને આપણે શું કરશું, ધ્વનિને વ્યવસ્થિત સાંભળી શકશું, અને જે અમુક બિનજરૂરી જે ધ્વનિ છે એને ધ્વનિ શોષક પડદાઓનો ઉપયોગ કરીને આપણે શું કરશું, એને ટાળશું. તો આ ધ્વનિ પરાવર્તનના ઉપયોગો છે, પડઘો મીન્સ કે ધ્વનિનું પરાવર્તનની ઘટનાઓ છે, પડઘો, અનુરણન અને ગુણન પરાવર્તન. તો પાંચમો લેક્ચર છે આપણે અહીં સુધી રાખશું.